ખાખી વર્દી થઈ શર્મસાર, ચહેરા પરથી ઉતર્યો નકાબ, પોલીસ જ બની આરોપી. મહેસાણા પોલીસના સકંજામાં ઉભેલા આ શખ્સો પર આરોપ છે લૂંટને અંજામ આપવાનો. પણ આ સાત શખ્સમાં બે શખ્સ એવા છે જે અત્યાર સુધી આરોપીઓને પકડવાનું કામ કરતા હતા, પણ હવે તે પોતે જ આરોપી બની ગયા છે. ટીવી સ્ક્રીન પર દેખાતા નિકુલ નાથાલાલ પટેલ, કામ વિસનગર ડીવાયએસપીની ગાડીનો ડ્રાઈવર. અજીતસિંહ ચંદુજી ઠાકોર, કામ વિસનગર ડીવાયએસપી એમબી વ્યાસની સુરક્ષાની જવાબદારી. આ બંને શખ્સ રજાના દિવસે લૂંટને અંજામ આપતા હતા અને બીજા દિવસે જાણે કંઈ બન્યું જ ન હોય તેમ નોકરી પર જતા રહેતા. કેવી રીતે ફૂટ્યો ભાંડો? 8 જુલાઈ 2019 રોજ વિજાપુરની રાજેશ મગનલાલ આંગડિયા પેઢીનો કર્મચારીને લૂંટી લેવાયો હતો, જેની તપાસમાં પોલીસને શંકાના આધારે કોલવડા ગામના નિકુલ સોમાભાઈ પટેલની ધરપકડ કરી, જેની પાસેથી પોલીસે રૂપિયા 6.90 લાખની રોકડ જપ્ત કરી હતી. આ નિકુલની પૂછપરછ દરમિયાન લૂંટની બાકી રકમનો ભાગ પાડવા આરોપીઓ દેવીપુરા ગામના પાટિયા પાસે આવવાના છે તેમ જણાવ્યું હતું, જેથી એલસીબીએ દેવીપુરા પાટિયા નજીકથી નિકુલ નાથાભાઈ પટેલ, અજીતસિંહ ચંદુજી, સેનમાં કલ્પેશ બાબુભાઈ, ચિરાગ પરમાર, સિદ્ધરાજસિંહ વિહોલ, નરસિંહ પટેલની ધરપકડ કરી હતી. આ તમામ આરોપીઓ પાસેથી રૂપિયા 25.40 લાખ રોકડ અને રેકીમાં ઉપયોગમાં લેવાયેલી કાર અને બાઇક સહિત રૂપિયા 29.22 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. નિકુંજભાઈને એવું કીધેલું કે એમને આ બધી બાબત છે ને એ નિકુંજ સોમાભાઈ કહીને પોલીસ કર્મી છે, એમણે આખો પ્લાન બનાવેલો હતો અને એ પ્લાન અંતર્ગત જે બાતમી બહાર મળી હતી એ આધારે એક જોધપુરની આંગળીયા પેઢી હતી, એના સિદ્ધરાજસિંહ કરીને છે વિહોલા, એણે 25 લાખ રૂપિયા અનુપ પટેલ મારફતે આ રસિકભાઈ પટેલ છે એને આપેલા હતા અને એ દર સોમવારે પોતાના ઘરેથી અમદાવાદ જતા હતા, એટલે એ ટીપ આધારે આ લોકોએ લૂંટ કરેલી. અત્યારે અમે અટક કરી લીધેલા છે અને આગળની કાર્યવાહી સસ્પેન્શનની બિલકુલ થશે તે. હાલ આ મામલે પોલીસે ખાખી વર્દીધારી બે આરોપી મળીને કુલ 7 આરોપીઓને જેલ હવાલે કર્યા છે. અજીતસિંહનો પરિવાર વિદેશ વસવાટ કરે છે, જ્યારે નિકુલની પત્ની ઊંઝા પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ રાઇટર છે. બંને આર્થિક રીતે સારી પોઝિશન ધરાવતા હોવા છતાં લૂંટને અંજામ આપ્યો હતો, ત્યારે પૂછપરછમાં વધુ કેટલાક ખુલાસા થાય તો નવાઈ નહીં. ક્રિમિનલ માટે કમલેશ રાવલ, વીટીવી ન્યૂઝ, મહેસાણા.